લર્ન કરવાનું જોઈએ છે, લર્ન ફ્રોમ ધી સ્ટોરી. તો એ આપણે જે આ સ્ટોરી જે સમજી છે બરાબર છે, તો એની અંદરથી આપણને શું શીખવા મળેલું છે. જેમ કે આ ઇન્ટરવ્યુ સ્કિલ્સની સ્ટોરી છે, તો ઇન્ટરવ્યુ સ્કિલ્સ આપણને કઈ શીખવા મળી. Thus, Kivanski was old and according to the mystery shark, his physique was not that strong. બરાબર છે કે એની હાલત કે એની જે બોડી જે છે એટલી સ્ટ્રોંગ નહોતી. બટ વન પ્રોવર્બ સેઝ, વેન યુ મીટ અ મેન યુ જજ હિમ બાય હિઝ ક્લોથ્સ, વેન યુ લીવ યુ જજ હિમ બાય હિઝ હાર્ટ. ઇનિશિયલી મિસ્ટર ઇશાક જજ કિવિન્સ્કી ફ્રોમ હિઝ ફિઝિકલ અપિયરન્સ. વેન યુ ટોક વિથ હિમ, મિસ્ટર ઇશાક વોઝ ઇમ્પ્રેસ્ડ બાય સ્ટ્રોંગ વિલ એન્ડ ડિઝાયર ટુ ગેટ એન એન્ડ બેસ્ટ જોબ. પહેલાં એને મળે છે તો એના ક્લોથ્સથી એને જજ કરે છે, તેના આફ્ટર એની સાથે વાત કરી અને ઇમ્પ્રેસ થઈ જાય છે, અને એની સ્ટ્રોંગ જે વિલ છે અને આ જે જોબ મેળવવાની જે ઈચ્છા છે એનાથી ઇમ્પ્રેસ થાય છે. Skivinsky implied his interview skill when he giving the interview. He got selected and Mr. Ishak, like one proverb suggests, honesty is the best policy. When impressed by the honesty of this Skivinsky, he is selected થઈ જાય છે. Then after એને જે proverb છે સજેસ્ટ કરે છે કે જે honesty જે તમે બધે બતાવો છો એ બેસ્ટ પોલિસી છે, જેનાથી તમે સામાવાળાને ઇમ્પ્રેસ કરી શકો છો. Skivinsky wanted the job of the lighthouse keeper, but old age was the hurdle. Is removed his hurdle by implying his interview skill. તો એની ઇન્ટરવ્યુ સ્કિલ છે કે જેનાથી રિમૂવ જે હર્ડલ છે એ રિમૂવ થઈ જાય છે, અને એનો જે હર્ડલ કયો હતો કે એની એજ છે એના કારણે એને જોબ ન મળે, બટ એ હર્ડલ રિમૂવ થઈ જાય છે, ઇન્ટરવ્યુ સ્કિલ એને જોબ મળી જાય છે. તો આ ઇન્ટરવ્યુ સ્કિલ્સ છે જે આપણે સ્ટોરીમાંથી શીખેલા છે. તેના આફ્ટર આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એક્સરસાઇઝ, બરાબર છે. તો કયા કયા ક્વેશ્ચન્સ છે, કેવા ટાઈપના પૂછાઈ શકે એના સેમ્પલ જેવા ક્વેશ્ચન્સ છે આપણે લર્ન કરીએ. હાઉ ડીડ ધ લાઇટ હાઉસ કીપર્સ જોબ ફોલ વેકેન્ટ, બરાબર છે. તો લાઇટ હાઉસ કીપરની જોબ છે એ શું કામ ખાલી થઈ ગઈ હતી. વન અ ટાઈમ ઇટ હેપન ધેટ ધ લાઇટ હાઉસ કીપર ઇન અસ્પિન બોલ નોટ ફાર ફ્રોમ પનામા ડિસઅપિયર વિધાઉટ અ ટ્રેસ. સિન્સ હી ડિસઅપિયર્ડ ડ્યુરિંગ અ સ્ટોર્મ, ઇટ વોઝ ધ સપોઝ ધેટ ધ ઇલ ફેટેડ મેન વેન્ટ ટુ વેરી એજ ઓફ સ્મોલ રોકી એસ્ટેટ ઓન વિચ ધ લાઇટ હાઉસ સ્ટૂડ એન્ડ વોઝ સ્વેપ્ટ આઉટ બાય ધ વેવ. This supposition seemed the more likely as his boat was not found next day in the rocky niche. તો આપણે આખું એને વર્ણન કરેલું છે જે આપણે ઓલરેડી ડિસ્ક્રાઇબ કરેલું છે કે એ જે વાવાઝોડું આવેલું હતું એના કારણે એ ડિસઅપિયર થઈ જાય છે, તેના આફ્ટર એ બોટ પણ ગોતવા જાય છે બટ મળતી નથી. તેના કારણે લાઇટ હાઉસ કીપરની જોબ જે છે એ આજે સ્કિવિન્સ્કી એને આપવામાં આવે છે. લાઇટ હાઉસ કીપરની જે પ્રેઝન્ટમાં જોબ છે એ આખી આ જે વ્યક્તિ છે ડિસઅપિયર થાય છે એના કારણે એ વેકેન્ટ થઈ જાય છે. નેક્સ્ટ છે, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ફાઇન્ડ અ સ્યુટેબલ કેન્ડિડેટ ફોર ધ જોબ ઇન અ 12 અવર્સ, કે 12 કલાકની અંદર આ જગ્યા માટે કોઈ કેન્ડિડેટ મેળવવો શું કામ ઇમ્પોર્ટન્ટ હતું, બરાબર છે. ઇટ વોઝ નેસેસરી ટુ ફિલ ધીસ પ્લેસ એટ ધ અર્લીએસ્ટ મોમેન્ટ પોસિબલ સિન્સ ધ લાઇટ હાઉસ એન્ડ નો સ્મોલ સિગ્નિફિકન્સ ફોર ધ લોકલ મુવમેન્ટ એઝ વેલ એઝ ફોર વેસલ્સ ગોઈંગ ફ્રોમ ન્યુયોર્ક ટુ પનામા. અમંગ ધીસ નેવિગેશન even in the daytime is difficult, but at night is especially with the fogs which are so frequent on those waters warmed by the sun on tropics, it is nearly impossible. The only guide at that time for the numerous vessels is lighthouse. The task of finding a new keeper fell to the United States Council living in Panama, and this task was no small one. But first, because it was absolutely necessary to find the man within the 12 hours, second, the man must be unusually conscientious. It was not possible, of course, to take the first comer at random. Finally, there was an utter lack of candidates. Life on a tower is uncommonly difficult and by no means enticing to people of the south who love the idleness and freedom of a virgin લાઈફ, બરાબર છે. તો એમ કે છે કે પહેલા આ બધું છે એ નેસેસરી હતું, બરાબર છે. કારણ કે એ નેસેસરી શું કામ હતું, તો કે આ જે જગ્યા છે એ એકદમ સિગ્નિફિકન્ટ સ્પેસ છે, કે કારણ કે એની જે છે ઇન્ડિકેશન છે, જે વેસલ્સ છે ઘણા ન્યુમેરસ વેસલ્સ છે આવે છે, અને એને ઇન્ડિકેશન આપવા માટે આ જગ્યા જરૂરી છે. અધરવાઇઝ એ જે હાર્બર છે એ લોસ્ટ થઈ જાય છે, બરાબર છે. તો આ જગ્યા છે ત્યાં રહેવું ખૂબ જ ડિફિકલ્ટ છે, એટલે આ જગ્યા ઉપર રહેવું ડિફિકલ્ટ છે. એના માટે જે કેન્ડિડેટ મેળવવો એ પણ ડિફિકલ્ટ છે, કારણ કે 12 કલાકની અંદર મેળવવાનું હતું. તો પહેલી ડિફિકલ્ટી એ હતી કે આ જે જગ્યા છે
ઈ ડિફિકલ્ટ એની સાથે સાથે 12 કલાકની અંદર કોઈ વ્યક્તિ મેળવવો ડિફિકલ્ટ એની સાથે સાથે કે આપણે કોઈ રેન્ડમ પર્સન નથી લેવાનો કે પહેલો જોબ માટે આવે ને લેવાનો બટ આપણે એવા પર્સન જે જોઈએ છે કે અહીંયા જ રહી શકે એને ક્યાંય રજા છે એવી નહીં પડે આ જગ્યાએથી હલી નહીં શકે ત્યાં જઈને રહેવું પડશે બરાબર છે એવો પર્સન પોતાનું તો ત્યારે એવું લાગે છે કે આ અત્યારે ખૂબ જ કેન્ડિડેટ્સની કમી છે અને આ ટાવર ઉપર એ લોકો રહી શકે કે જે લોકો છે એને ત્યાં જ રહેવાનું થતું હોય અથવા તો એને ક્યાંય બહાર જવાનું ન થતું હોય જે સાઉથ લોકો છે સાઉથ સાઈડના એ લોકો છે એને આરામ કરવો એની સાથે સાથે ફ્રીડમથી બધે ફરવું ગમે કે એ લોકો અહીંયા ક્યારેય જોબ માટે અપ્લાય નહીં કરે બરાબર છે એટલા માટે 12 કલાકની અંદર પર્સન ગોતવો છે ડિફિકલ્ટ હતું નેક્સ્ટ ક્વેશ્ચન ડુ યુ થિંક સ્કેવન્સ્કી વિલ રિમેઇન એટ ધ લાઇટ હાઉસ ઓર વિલ હી રિઝ્યુમ હિઝ ટ્રાવેલિંગ કે યા ટ્રાવેલિંગ રિઝ્યુમ કરશે અથવા તો એ જગ્યાએ રહેશે તો એ આપણે જોવાનું છે તો આ છે એ વ્યક્તિ છે અહીંયા રહેશે યસ લાઈફ ઓન અ ટાવર ઇઝ અનકોમનલી ડિફિકલ્ટ બાય નો મીન્સ એનસાઇટિંગ ટુ પીપલ ઓફ ધ સાઉથ હુ લવ ધ આઇડલનેસ એન્ડ ધ ફ્રીડમ ઓફ વેગ્રેન્ટ લાઈફ ધ લાઇટ હાઉસ કીપર ઇઝ ઓલમોસ્ટ અ પ્રિઝન ઓલમોસ્ટ એ પ્રિઝનર છે કે કેદીની જેમ એને ત્યાં જ રહેવાનું હી કેન નોટ લીવ હિઝ રોકી આઇસલેન્ડ એક્સેપ્ટ ઓન સન્ડેસ તો એ જે રોકી આઇસલેન્ડ છે કે જે પથ્થરોથી ભરેલો છે એને એ સન્ડે સિવાય છોડી ન શકે ત્યાં જ રહેવું પડે બોટ ફ્રોમ અસ્પિન વોલ બ્રિંગ્સ ઇન પ્રોવિઝન્સ એન્ડ વોટર વન્સ ડે એન્ડ રિટર્ન ઇમિજિએટલી ઓન ધ હોલ આઇસલેન્ડ 1 acre ઇન એરિયા દેર ઇઝ નો ઇનહેબિટન્ટ બીજું કોઈ વ્યક્તિ ત્યાં ન હોય એક જ જ્યાં વ્યક્તિ છે હોય અને એક બોટ આખો દિવસમાં આવે અસ્પિન વોલ અસ્પિન હોલથી કે જે એના માટે પાણી ને બીજી જે વસ્તુઓ છે કે લઈ આવે એટલે આખો એરિયો છે એ 1 acre અંદર હતો ડ્યુરિંગ ધ ડે હી ગિવ્સ સિગ્નલ્સ બાય ડિસ્પ્લેઇંગ ફ્લેગ્સ બાય હેન્ડિક્સ ગિવિંગ કલર્સ ટુ ઇન્ડિકેટ ચેન્જીસ ઓફ ધ બેરોમીટર ઇન ઇવનિંગ હી લાઇટ્સ ધ લેન્ટર લાઇટ એ રાતે છે એટલે રાત પડે એટલે લાઇટ કરે દેન આફ્ટર જે વેસલ્સ આવે છે એને ઇન્ડિકેશન આપે ફ્લેગ્સથી બરાબર છે કે બેરોમીટરની અંદર કાંઈ ચેન્જ છે તો બરાબર છે તો આ રીતે આવી બધી એની જોબ હતી અને એને ત્યાં જ રહેવું પડે બરાબર છે એની ટ્રાવેલિંગ છે એ રિઝ્યુમ નથી કરતો અને આ જોબ છે એની અંદર એ રહે છે બરાબર છે તો આ આપણા બધા ક્વેશ્ચન્સ હતા કે જે સ્ટોરીની અંદરથી આપણે લર્ન કરેલા હતા તેના કરતાં આપણે એક એપ્લિકેશનનો કવર લેટર છે એ આપણે લર્ન કરવાનું છે તો આખું જે એડ્રેસ આપેલું છે 33 ગ્રામ ફ્લેટ્સ આ મેઇન રોડ ગાંધીનગર અડિયાર ચેન્નઈ પછી એનું એક ઈમેલ આઈડી આપેલું છે 15 April 2010 પછી તેના આપણે એ છે કે કોને લખો છો તો જનરલ મેનેજર મારુતિ મોટર્સ ટેકનોલોજી મહાત્મા ગાંધી રોડ ને કોચી તો આપણે એને આપણા તરફથી આપણે એને લેટર લખીએ છીએ જોબ માટે એપ્લિકેશન તો ડિયર સર સબ્જેક્ટ છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પ્રોડક્શન મેનેજર This is with the reference to your advertisement in the Hindu dated 7th March 2010 for the job application job of the production manager in your organization to tamara organization ma je post vacated che production manager ni ena mate aa application che ane ene advertisement maleli hati emathi e reference the na job mate apply karelu che currently I am working as an assistant engineer in the production department of Hyundai Motors As assistant engineer in the production department, I am in charge of the leading of the team of technical supervisor in Odia branch. My job profile requires me to motivate the supervisors to maintain the highest technical standard as well as to provide them with on the spot technical support. My job demands that I keep in touch with current development in the industry. બરાબર છે તો એને કહે છે કે અત્યારે હું ફિલહાલ હ્યુન્ડાઈની અંદર એક એન્જિનિયર આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક કરું છું એક આખી ટીમને લીડ કરું છું અને મારી જોબ પ્રોફાઇલ એટલી મોટિવેટેડ છે કે જે સુપરવાઇઝર માટે હાઈ ટેકનિકલ સ્ટાન્ડર્ડ જે હોય છે મેન્ટેન કરવા માટે એની હેલ્પ કરે છે બરાબર છે અને મારી જોબ એ છે અને મારે આ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એના ટચમાં રહેવું છે એન્ડ માય એબિલિટી ટુ વર્ક વિથ પીપલ એન્ડ માય ફેમિલિયરિટી વિથ ઇમર્જિંગ ટેકનોલોજીસ મેક મી બિલીવ દેટ આઈ વિલ બી એબલ ટુ કન્ટ્રીબ્યુટ ફેવરેબલી ટુ ધ ગ્રોથ ઓફ યોર ઓર્ગેનાઇઝેશન તો હું છે મારી એબિલિટી એવી છે કે હું લોકો છે એની સાથે વર્ક કરી શકું છું એની સાથે સાથે ફેમિલિયરિટી મારી ઇમર્જિંગ ટેકનોલોજીની અંદર એટલી છે કે હું તમારી કંપનીને ગ્રોથ અપાવી શકું છું એમાં કન્ટ્રીબ્યુટ કરી શકું છું આ એન્ક્લોઝ કોપી ઓફ માય સ્કૂલ કોલેજ એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો આ બધી જે સ્કૂલ્સને એના સર્ટિફિકેટ આવેલા છે એની બધી કોપી છે એની સાથે જોડે છે આઈ લુક ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ ને આફ્ટર છે આગળ એ તમારી પાસેથી આશા રાખે છે યોર સિન્સિયરલી નાગાર્જુન RM.R અને એન્ક્લોઝ કરે છે સ્ટેટેડ છે આગળ જે બધું દર્શાવેલું છે એ બધી આની સાથે એન્ક્લોઝ કરે છે નેક્સ્ટ છે સેમ્પલ રિઝ્યુમ બરાબર છે આગળ હતું એ કયું હતું તો કે એપ્લિકેશન લેટર તો હવે રિઝ્યુમ
तो ये नागार्जुन आर आईएल 3 राम फ्लैट्स आईमेन रोड गांधीनगर अडियार चेन्नई अने फोन नंबर अने नी साथे साथे एनु जे एड्रेस छे ई जग्याए ने मोकलवानु छे ई छे बराबर छे तेने इंटर एक के छे नागार्जुन ने रिज्यूम मोकले छे बराबर छे कि करियर ऑब्जेक्टिव एनो हो छे टू ऑब्टेन द जॉब ऑफ अ प्रोडक्शन मैनेजर इन ऑर्गेनाइजेशन वेयर द पीपल स्किल्स एंड टेक्निकल स्किल्स कैन कंट्रीब्यूट टू इंक्रीज प्रोडक्टिविटी કે આ જોબ છે પ્રોડક્શન મેનેજરની છે જેમાં પીપલની સ્કિલ્સ અને ટેકનિકલ જે સ્કિલ્સની જરૂર હોય એનું કન્ટ્રીબ્યુટ કરી શકો એમ છું ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી શકો એમ છું એની સ્કિલ્સની સમરી આપે છે જેમ કે અડેપ્ટેબલ વિલિંગ ટુ વર્ક ઇન અ ટીમ્સ તો ટીમની અંદર વર્ક કરશે સ્ટ્રોંગ એનાલિટિકલ સ્કિલ્સ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ વર્કિંગ નોલેજ ઓફ ધ મલયાલમ જર્મન એન્ડ ફ્રેન્ચ તો આ બધી જે વર્કિંગ આટે આટી જગ્યાએ વર્કિંગનું એને નોલેજ છે જેમ કે મલયાલમની અંદર જર્મન ફ્રેન્ચ આ બધી એને વર્ક કરેલું છે એનું નોલેજ છે ને પ્રોગ્રામિંગ સી પ્લસ પ્લસ બેઝિક એન્ડ જાવા આ બધા પ્રોગ્રામિંગનો પણ એને ખ્યાલ છે એજ્યુકેશન એને ટ્રેનિંગ છે બી ઇન મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ફર્સ્ટ ક્લાસ નીટ મે 2008 અંદર એને એનું એજ્યુકેશન લીધેલું છે પીજી ડિપ્લોમા ઇન મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ સાઉથ વોલ્સ જૂન 2009 બરાબર છે તો પીજી ડિપ્લોમાની અંદર એને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ તરીકે વર્ક કરેલું છે બરાબર છે તેના પર એની વર્ક હિસ્ટ્રી કઈ છે તો કઈ કઈ જગ્યાએ એને વર્ક કરેલું છે આમાં આ જે ઉપરની બે જગ્યા છે ત્યાં એને એજ્યુકેશન મેળવેલું છે અને ટ્રેનિંગ મેળવેલી છે એના આફ્ટર વર્ક છે હ્યુન્ડાઈ મોટર્સ ચેન્નઈ જુલાઈ 2009 ટુ ધ પ્રેઝન્ટ કે પ્રેઝન્ટમાં ત્યાં જોબ કરે છે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇન્ચાર્જ ઓફ પ્રોડક્શન પ્લાન્ટ તેમ 2009 થી હ્યુન્ડાઈમાં ચાલુ કર્યું હતું અત્યારે ત્યાં છે અને આસિસ્ટન્ટ મેનેજર ઇન્ચાર્જ ઓફ પ્રોડક્શન પ્લાન્ટ તો એને એની પોસ્ટ કીધેલી છે તેને આફ્ટર રેફરન્સ આપે છે કે આ વ્યક્તિનો તમે રેફરન્સ લઈ શકો છો આર કે રાજારામ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હ્યુન્ડાઈ મોટર્સ બેંગ્લોર હાઈવે ચેન્નઈ એનો પિનકોડ આપેલો છે મોબાઈલ નંબર એન્ડ ઇમેલ છે rkr@hyundai.com બરાબર છે તો આ છે સિમ્પલ રિઝ્યુમ એનો સેમ્પલ છે રિઝ્યુમનું બરાબર છે તો એને એ આપેલું છે ને જેનાથી આપણે ખ્યાલ આવે કે આ વ્યક્તિ છે એની અંદર શું સ્કિલ્સ છે એ બધું છે બરાબર છે તો આપણે એ પણ જોઈ લીધું છે એના આફ્ટર આપણી આ સ્ટોરી છે અહીંયા પૂરી થાય છે થેન્ક્સ